आ तरफ अन्य महत्वपूर्ण समाचार मळी रहा छे जामनगर थी। जामनगर में बे भूकंपना आंचकानो अनुभव करायो छे। बपोरे 4:14 वागे अने 4:30 वागे आ भूकंपना आंचकानो अनुभव लोकोए कर्यो छे। गणतरीनी मिनिटो में ज बे भूकंपना आंचका जेथी लोकोमां पण भयनो माहोल जोवा मळ्यो छे। बेनी तीव्रताना भूकंपनु केन्द्रबिंदु जामनगर थी 22 किलोमीटर दूर जोवा मळ्यु छे। 2.2 तीव्रताना भूकंपनु केन्द्रबिंदु पण जामनगरनी नजीकनो। संवाददाता फोनलाइन पर जोड़ाया छे सलमान खान। सलमान, जामनगर में गणतरीनी मिनिटो में ज बे भूकंपना आंचका। बिल्कुल, जे रीते वात करवामां आवे तो जामनगर जिल्लो छे ते भूकंपना सिस्मिक झोन 4 मां आवतो आ जिल्लो छे। अने आजे जामनगर पंथक छे कि जेमां वारंवार जे सामान्य अने हळवा जे आंचकाओ छे तेने नोंધાતા જ રહે છે। એવામાં આજે બપોરે ગણતરીની મિનિટોમાં જ બે ભૂકંપના આંચકા છે તે અનુભવાય છે। ખાસ કરીને જો વાત કરીએ તો વહેલી સવારે પણ બે ભૂકંપના આંચકા છે તે જામનગરમાં નોંધાયા છે। એટલે કે આજે એક જ દિવસમાં કુલ 4 ભૂકંપના આંચકાઓ છે તે નોંધાઈ ચૂક્યા છે। જો બપોરના ભૂકંપની જો વાત કરવામાં આવે તો બપોરે 4:14 મિનિટે 2.20 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે તે નોંધાયો હતો। અને 14 મિનિટ બાદ જે રીતે 2.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે તે નોંધાયો હતો। ખાસ કરીને ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે જામનગરથી 23 અને 13 કિલોમીટર જેટલી દૂરી પર ગ્રામ્ય પંથકમાં હોવાનું જાણવા મળ્યું છે। અને જે રીતે ભૂકંપના હળવાથી સામાન્ય આંચકાઓ છે તેનો કેટલાક લોકોએ અનુભવ પણ કર્યો હતો। અને જે લોકો છે તેમાં હવે ક્યાંક ને ક્યાંક ભૂકંપનો ભય છે તે પણ સતાવી રહ્યો છે। જી બિલકુલ સલમાન, આભાર તમામ વિગતો બદલ। તો જામનગરમાં ગણતરીની મિનિટોમાં જ આ પ્રકારે બે ભૂકંપના આંચકાનો અનુભવ, જેથી લોકોમાં પણ ભય।